हेलो गाइज, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो अमदावादनी असर बहुत सारी रीते थी पिम्पल्स, और मैंने खाली एक वस्तु ट्रावलिंग में नड़े जमा स्किन खराब थाई, तो एटली सारी स्किन हुई अपनी अने एम खराब थाई, आटली ग्लोइंग स्किन है एम पिम्पल्स। सो या कोई बात नहीं, ये तो सब चलता रहता है। तो चलो गुड मॉर्निंग तो अभी नहीं हुआ है, अभी बजे है शाम के 6:30, तो हम चाय पीते हैं, नाश्ता करते हैं, थोड़ा सा टोस्ट वोस्ट खाते हैं और आपसे आगे मिलते हैं। देखिए चलो, टॉमी क्या हो जाए, टॉमी તકલીફ થઈ ગઈ, હું તકલીફ થઈશ તારે, હું હોય કે તડકાલો અંદર કર, મજા નહીં રે, અંદર જા, અંદર રહી જા। गाइस हेलो, सो आज है सेकेंड डे, काल का शूट ज नतु करू, अने शू कह के एम हो तो कि प्रथम दिवसे मैं 18 मिनट व्लॉग बनाव तो कालो आज व्लॉग भी पोस्ट करवा तो, पण ते दिवस व्लॉग बहुत नानो बनो, तो मैं आजना जे कटशॉट था, मतलब जे आज पोस्ट करवाना था व्लॉगना कटशॉट, ए मैं काल व्लॉग में एड कर दीदा, एट व्लॉग बहुत लांबो बनी गया, तो मैं कीधु हम आज पोस्ट नहीं करूँ चाले, कम के जे शूट करूँ तू मैं ई व्लॉग में अटैच कर दीधु, तो पोस्ट शू करूँ, सो आखू कन्फ्यूजनवाड़ू है। सो या અત્યારે આપણને નાઈ નાઈ કરી લીયા હે, અને અત્યારે હું નાતી જઈને ગરમ પાણી એવું કહીશ, ટાંકો ઉપર ગરમ થઈ ગયો, અને મને યાર મારું મૂડ ઓફ થઈ ગયું, મેં કીધું આ જસ્ટ ચીલ ચીલ કરવા જાઉં, પણ આખું મતલબ શું કહેવાય કે ગરમ પાણી એવું, એન્ડ અત્યારે મારે જવાનું છે એક શૂટ કરવા, મતલબ એક ફેશન શૂટ કરવું છે મારે, ને યશને, યશ મારો ભાઈ છે, શું કહેવાય કે આપણા બહુ ટાઈમ પહેલાં શું કહેવાય યુટ્યુબમાં શોર્ટ ફિલ્મ ને એવું બધું આપણે શૂટ કરતા ત્યારે શૂટ કરી દીધું, હવે અત્યારે બહુ ફ્રી, મતલબ બહુ બિઝી થઈ ગયો છે, ફ્રી નથી તો એટલું બધું શું કહેવાય કે કંઈ કામ કરતા ન હોય હારે, તો અમે વિચાર્યું કે એક ફોટોશૂટ કરીએ, સો અત્યારે આપણે એક ફેશન શૂટ કરીએ છીએ, જેમાં હું ઇન્ડિયન લુક કરીશ, મેકઅપ લુક ઇન્ડિયન કરીશ અને કપડાં પહેરીશ વેસ્ટર્ન। સો યા તમને હું બતાવીશ કે હું કેવી રીતે કરું છું, એની પહેલાં હું સ્કિન કેર કરી લઉં અને હું થોડોક રેસ્ટ કરું અને એ મને ફોન કરે પછી હું તૈયાર થાઉં। સો આ બે પિમ્પલ હતા એ તો મટી ગયા છે, બટ એના દાગા છે હજી, અને અહીંયા બી દાગા છે, સો સ્કિન તો સ્મૂથ છે, છે નહીં કે પિમ્પલ, પણ એના દાગા છે તો આપણે મેકઅપમાં રિમૂવ કરી નાખશું, પણ આપણે એની પહેલાં સ્કિન કેર કરી લઈએ, આપણે યુઝ્યુઅલ શું કરવાનું છે, મોઈશ્ચરાઇઝર લગાડવાનું છે, આપણી સાથે મોઈશ્ચરાઇઝર, નો ફ્રેગરન્સ, આજે હું વિચારું છું કે લેન્સ પહેરું, તો હજી કંઈ ફાઇનલ નથી કે હું પહેરીશ, બટ વિચાર કરું છું તો જોઈએ, એટલું સારું મોઈશ્ચરાઇઝર છે ને કે સ્કિનમાં મતલબ આમ મેલ્ટ થઈ જાય, આમ તમને ઓઇલી ઓઇલી ફ્રી નો આમ ફીલ ન થાય। નેક્સ્ટ આપણું છે, હું અત્યારે આ યુઝ કરું છું, મિનિમાઇઝ્ડનું સનસ્ક્રીન, સેટાફિલનું બી યુઝ કરું છું, આવી કરું છું બે મિનિટ, તો સનસ્ક્રીન બહુ વધારે લગાડવાનું હોય ને, અત્યારે આપણે જઈએ જ છીએ બહાર શૂટ કરવા, એટલે વધારે થોડાક વાળ છે ને, મેં ધોયા તો નથી, મારે કેમ કે સિલ્ક વાળું કરવું છે લુક, એટલે વાળ ધોયા નથી, તો આવીને પાછા ધોવા જ પડશે, તો વાળ થોડાક ભીના છે તો એને સૂકવી નાખીએ, મસ્ત ચીલ કરીને સૂઈ જાય 5-10 મિનિટ, અને પછી તૈયાર થાય, ત્યાં લગીને મારું બધું સેટ થઈ ગઈ સ્કિનમાં મસ્ત। તમને ક્લોઝઅપમાં લુક બતાવું, દેખાય કે નહીં ખબર નથી મને, તો બેઝ બહુ મસ્ત થયો છે આજે, અને આઈ શેડો બી બહુ મસ્ત થયો છે, ક્લોઝઅપમાં દેખાણું હોય કે ના દેખાણું હોય, પણ આઈ શેડો બહુ જ મસ્ત થયો છે, મેં જસ્ટ બ્રાઉન કલરનો ઉપર લગાડી અને વચ્ચે જે મતલબ જે મિડલનો પાર્ટ છે અહીંયા આઈલીડ ઉપર શું કહેવાય કે હાઈલાઇટ લગાડી છે મેં, હાઈલાઇટનો કલર ગ્લિટરમાં હતો એક, આ લગાડ્યો છે, તો કેવું લાગે છે કહો છો,
એન્ડ બહુ શું કહેવાય કે મોડું કીધું તો હું ફટાફટ તૈયાર થાવ છું, તો ચાલો પહેરવાની શું છું એ બતાવી દો. મેં જ્યારે કાર લીધી ત્યારે યલો શૂટ લીધું હતું એ પહેરવાની છું, અને આમાં હું જ્વેલરી કેટલી બધી પહેરવાની છું. સો ચલો આપણે મેકઅપ પૂરો કરીને હું આવું પાછી કે હું કેવી લાગું છું અને તમને બતાવું. આ છે ફાઇનલ લુક, તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ કરજો. આ છે મતલબ આ બહુ દુખે છે, મારો આખો કાન લાલ થઈ ગયો હોય પણ આ સારી લાગે છે. પછી બે એક ચોકર પહેર્યો છે અને એક લોંગ પહેર્યો છે સેટ, આ મને બહુ ગમે, મેં પહેર્યો જ નથી ક્યારેય. બ્લેઝર છે, ઇનર છે અને જીન્સ છે મારું. એન્ડ મેકઅપ તો મેં તમને કીધું કે મેકઅપમાં મેં બ્લુ આઈલાઇનર કરી છે અને તમને મેં આઈશેડો બતાવી દીધો અને કોફી લિપસ્ટિક બ્રાઉન. સો કેવો લાગે છે મેકઅપ પ્લીઝ કમેન્ટ કરજો. તો આપણે જાય છે ચાલો ફટાફટ ફોટા પડવા એન્ડ તમને બતાવું કે કેવી રીતે ફોટોશૂટ થાય છે. હું ધીરે ધીરે હવે મેકઅપમાં પ્રો થતી જાઉં છું એવું મને લાગે છે. આખું આમ ખંડેર જેવું છે, મોટી હવેલી જેવું છે, મસ્ત ચલો. મેરે ભાઈ ને યે ટી શર્ટ પહેરની હૈ જો હમને ક્યાં કહાં સે લી થી, બી માર્ટ સે લી થી યે ટી શર્ટ. અબ ઇસકો પસંદ નહીં હૈ તો હમ ક્યાં કર રહે હૈ અબ ગાઈસ બતા દીજિયે આપ. ટી શર્ટ યસ, ટી શર્ટ પસંદ છે આપણે, પણ ઓલું પસંદ હર કા કેવ સ્ટરી વર સોડા બ્રેન્ડી કેરી વારી કે બની લીમો સોડા માટે મારી એક્સાઇટમેન્ટ બધાય થી વધારે હૈ. લાઈક બધે થી એક્સપેન્સિવ ડ્રિંક હોય ને તોય મારે મને લીમો સોડા એટલી પસંદ છે ને એની કોઈ સીમા નથી ગાઈસ, એટલી એક્સાઇટમેન્ટ હોય મને. કારણ કે હું કંઈક આમ અમૃત પી લેવાની હોય, મારા માટે અમૃત સમાન જ છે. મેં લીધી હતી કોકોકોલા ઘરેથી, પણ હવે આની પીસ હું પીસ લીંબુ સોડા. એ અમારી લીંબુ સોડા આ ગઈ હૈ. લોકેશન અમે જઈએ છીએ ચાલીને, સામે રોડ હતો નથી. લોકેશન હું તમને બતાવું કેવું લાગે છે. એ આખું ખંડેર છે, ખંડેર દેખીએ એ લોકેશન હૈ, યહાં પે હમ ફોટો ક્લિક કરેંગે. ઓકે તો લાઈટ નું કરવાનું કીધું, લાઇટિંગ નું ફોટા પાડે જો હું લાઈટ લાવું. ભાઈ ફોટા પાડશે ને આપણે ઉભું રહેવાનું લાઈટ લઈને. ક્યાં રહેવાનું મારે? ચલો ખાતે